ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન ધોરણ એક અંગ્રેજી વિષયમાં આપણે મળીએ છીએ આગળના પીરિયડમાં આપણે પેજ નંબર એટીન સુધી કરી ચૂક્યા હતા આજે આપણે પેજ નંબર નાઇન્ટીન એટલે કે ઓગણીસથી કરીશું તમે પણ તમારી ચોપડીમાં પેજ નંબર નાઇન્ટીન એટલે કે ઓગણીસ ખોલો ચાલો અને શું કહેવાય એમ અને કઈ રીતે લખવાનું છે તો જુઓ અહીંયા તમને નંબર્સ આપેલા જ છે વન વનથી ટુ થ્રી એન્ડ ફોર તો બની ગયો એમ આવી રીતે તમારે લખવાનું વન ટુ થ્રી ને ફોર અને એમ કહેવાય એમ ફોર મેંગો મેંગો એટલે કેરી એમ ફોર મેટ મેટ એટલે સાદડી એમ ફોર મિલ્ક મિલ્ક એટલે દૂધ ચાલો તો અહીંયા તમારી જે ટપકા ટપકા છે તેની ઉપર પેન્સિલ ફેરવી અને આવી રીતે એમ બનાવવાના છે નીચે જે જગ્યા આપી છે તેમાં પણ તમારે આવી રીતે એમ બનાવવાના મારે મોબાઈલમાં લખવાનું હોય એટલે વ્યવસ્થિત નથી લખાતું પણ તમારે પેન્સિલથી ચોપડીની અંદર સરસ મજાના અક્ષરે લખવાનું ચાલો એની નીચે જુઓ આ પણ એમ છે પણ આ સ્મોલ લેટર એટલે કે નાની એબીસીડીનો એમ છે એને આવી રીતે લખવાનું તમારે આ રીતે આવી રીતે આમ લખવાનું એમ ગુજરાતીમાં એને મ કહેવાય એમ ફોર માસ્ક માસ્ક એટલે મહોરું હમણાં તો આપણે પેલા માસ્ક મોઢે પહેરીએ જ છીએ અહીંયા બરાબર એમ ફોર બોટ મોટર બોટ એટલે મોટર બોટ દરિયાની અંદર જે મોટર બોટ ચાલે ને તે એમ ફોર મંકી મંકી એટલે વાંદરો ચાલો હવે અહીંયા ટપકા ઉપર પેન્સિલ ફેરવી તમારે એમ લખવાનો છે અને અહીંયા તમારે તમારી જાતે આવી રીતે એમ લખવાનો છે બરાબર છે તો આ રીતે તમારે અહીંયા એમ લખવાનો છે ચાલો પેજ નંબર નાઇન્ટીન પર આપણે જોયું હવે આપણે જોઈશું પેજ નંબર ટ્વેન્ટી યાની કે વીસ ચાલો પેજ નંબર ઓગણીસ થઈ ગયું પેજ નંબર વીસ અને શું કહેવાય એન આવી રીતે એન લખવાનો બરાબર એન ફોર નટ નટ એટલે અખરોટ જેવું એક ફળ એન ફોર નેટ નેટ એટલે જાળી એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે માળો અને ગુજરાતીમાં એનને ન કહેવાય ચાલો તો અહીંયા જુઓ આપણે જ્યાં પેન્સિલ છે ત્યાં ટપકા છે તેની ઉપર પેન્સિલ ફેરવી આવી રીતે એન બનાવવાનો અને અહીંયા તમારે આવી રીતે જે નીચે ખાલી જગ્યા છે તેમાં એન લખવાનો આવી રીતે બરાબર ચાલો હવે એની નીચે જુઓ આ પણ શું છે એન પણ પેલો ઉપર જોયો એ કેપિટલ એન હતો અને આ સ્મોલ લેટર્સમાં એન છે બીજી એબીસીડીનો એન છે એને આવી રીતે લખવાનો આ આ જે ઉપરનો લીટો છે ને આ એ એકદમ નાનો રાખવાનો કારણ કે બીજી એ બીસીડીનો એન અને એચ બંને સરખા જેવા દેખાય છે બરાબર એટલે આ એનનો લીટો નાનો આવે ઉપરનો એન ફોર નીબ નીબ એટલે પહેલાં આવી બોલપેન આવતી હતી આજે આગળનો ભાગ છે આને નીબ કહેવાય એન ફોર નેકલેસ નેકલેસ એટલે હાર એન ફોર નર્સ આપણે તો નર્સને નર્સ જ કહીએ છીએ ગુજરાતીમાં એને ખરેખર પરિચારિકા એવું કહેવાય ચલો તો અહીંયા ટપકાવાળા જે છે તેની પર પેન્સિલ ફેરવી તમારે એન બનાવવાના છે ને એની નીચેની ખાલી જગ્યામાં આવી રીતે એન લખવાના છે તો આજે આપણે પાના નંબર ઓગણીસ અને પાના નંબર વીસ જોઈ ગયા ઓગણીસ અને વીસ નાઇન્ટીન અને ટ્વેન્ટી ઉપર તમારે સારા અક્ષરે લખવાનો છે